જીકે ક્વિઝનો સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો, 1893માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? 1893માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વ ધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ થશે મણિલાલ દ્વિવેદી. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, 1907માં બંધાયેલ વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? 1907માં બંધાયેલ વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? તો મિત્રો મહેલનું નામ છે રણજીત વિલાસ પેલેસ. ક્વેશ્ચન નંબર 3, 2001ની જનગણના મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા જિલ્લામાં જોવા મળી હતી? 2001ની જનગણના મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા જિલ્લામાં જોવા મળી હતી? તો મિત્રો જવાબ થશે અહીંયા સુરત જિલ્લામાં 2001માં સૌથી વધુ વસ્તી ગીચતા જોવા મળી હતી. ક્વેશ્ચન નંબર મિત્રો નેક્સ્ટ જોઈએ તો, 35mm સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ? 35mm સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ? જવાબ થશે મિત્રો દરિયા છોરો. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, 35 કિલોમીટર પહોળી ઇંગ્લિશ ખાડીને 12 કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે? 35 કિલોમીટર પહોળી ઇંગ્લિશ ખાડીને 12 કલાકમાં પસાર કરનાર ગુજરાતનો તરવૈયો મિત્રો કોણ છે? તો મિત્રો નામ છે સુફિયાન શેખ. માટે સાચો જવાબ થશે મિત્રો સુફિયાન શેખ. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, સીઈનું પૂરું નામ જણાવો. સીઈનું પૂરું નામ મિત્રો થશે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન એ સીઈનું મિત્રો ફૂલ ફોર્મ છે. ડે ટુ ડે ગાંધી નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? તો મિત્રો ડે ટુ ડે ગાંધી નામની ડાયરી લખનાર ગુજરાતી હતા, એમનું નામ છે મહાદેવભાઈ દેસાઈ. આઈઆઈએમએની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે? આઈઆઈએમએની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે? તો જવાબ છે મિત્રો ડૉક્ટર વિક્રમ સારાભાઈ. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોતા પહેલાં, જો આપ ચેનલ પર નવા છો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી આવનાર નોટિફિકેશન મિત્રો આપના સુધી પહોંચી રહીને આપ આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો. અને સાથે સાથે મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો, કારણ કે વિડીયોના અંતમાં મેં આપને ક્વેશ્ચન પણ પૂછેલો છે. એ ક્વેશ્ચનનો જવાબ મિત્રો આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને અચૂક જણાવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોઈએ, પ્લાઝમા રિસર્ચ માટે અમદાવાદમાં કઈ સંસ્થા છે? તો મિત્રો સંસ્થાનું નામ છે પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો, એસએજીનું પૂરું નામ શું છે? એસએજીનું પૂરું નામ શું છે? તો મિત્રો સાચો જવાબ થશે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત એ એસએજીનું ફૂલ ફોર્મ છે. અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપા લખ્યા છે? અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપા લખ્યા છે? તો મિત્રો જવાબ છે કવિ શામર. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, અખાનો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો અખાનો જન્મ જે છે એ જેતલપુર અમદાવાદ નજીક જે આવેલું છે જેતલપુર ખાતે અખાનો જન્મ થયો હતો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, અખિલ બ્રહ્માંડમાં એક તું જ શ્રીહરિ આ પદ કોનું છે? જવાબ થશે મિત્રો નરસિંહ મહેતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? જવાબ થશે મિત્રો જ્ઞાનમાર્ગી કાવ્યધારા. આ પરંપરાના સર્જક તરીકે મિત્રો અખો જે છે એ જાણીતો છે. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ આ કોનું જીવનચરિત્ર છે? અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોનું જીવનચરિત્ર છે? મહાદેવભાઈ દેસાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, અટીરા શાના માટે જાણીતું છે? અટીરા શાના માટે જાણીતું છે? તો જવાબ થશે મિત્રો કાપડ સંશોધન. કાપડ સંશોધન માટે અટીરા જાણીતું છે અને જે અમદાવાદ ખાતે સ્થિત છે. અટીરાના પ્રથમ સંચાલક કોણ હતા? અટીરાના પ્રથમ સંચાલક કોણ હતા? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, અટીરાનું આખું નામ શું છે? અટીરાનું આખું નામ શું છે? અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસિએશન એ અટીરાનું આખું નામ છે. શું છે? અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસિએશન મિત્રો અટીરાનું ફૂલ ફોર્મ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો, અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી? તો મિત્રો અડાલજની વાવ એ રાણી રૂડાબાઈએ ઈસવીસન 1477ની અંદર એ અડાલજની વાવ એ મિત્રો બનાવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, અડાલજની વાવની લંબાઈ કેટલી છે? અડાલજની વાવની લંબાઈ કેટલી છે? તો સાચો જવાબ થશે મિત્રો અહીંયા
ચોર્યાસી મીટર. કેટલી છે? 84 મીટર. એ મિત્રો અડાલજની વાવની લંબાઈ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો, અડાલજનું પ્રાચીન નામ શું છે? અડાલજનું પ્રાચીન નામ શું છે? તો મિત્રો અડાલજનું પ્રાચીન નામ જે છે એ છે ગઢપાટણ. શું છે? ગઢપાટણ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી? અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી? જવાબ થશે મિત્રો અહીંયા વનરાજ ચાવડા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે? જવાબ છે મિત્રો પાલનપુર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી હતી? અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી હતી? તો મિત્રો આન્સર આવશે અહીંયા મહિપતરામ રૂપરામ. લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો ક્વિઝનો, અપર્ણા પોપટ કઈ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે? અપર્ણા પોપટ કઈ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે? તો સાચો જવાબ આવશે મિત્રો બેડમિન્ટન. હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક ક્વેશ્ચન, આ ક્વેશ્ચનનો જવાબ મિત્રો આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. તો ક્વેશ્ચન એ છે મિત્રો, અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો હતો? અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો હતો?